दीदी जो है 17 साल की उम्र में ही इस ईश्वरीय सेवाओं में अपना जीवन उन्होंने समर्पित किया हुआ है। और पिछले 28 वर्षों से आप समर्पित रूप से सेवाएं दे रहे हैं। अभी आप जगदम्बा भवन अवधपुरी सेवा केंद्र के इंचार्ज हैं। आपने अनेक आत्माओं का जीवन इस ईश्वरीय ज्ञान से उन्होंने उनको ऐसी प्रेरणाएं दी है कि उन्होंने अपने जीवन को इस ईश्वरीय जीवन को स्वीकार किया हुआ है। साथ साथ आपके विशेष गुण, आप हमेशा अलर्ट, एक्टिव, निश्चय बुद्धि, आपके ये विशेष गुण रहे हैं। और आपको बाबा के यज्ञ की सभी बुक्स पढ़ने का शौक है। आपका विशेष शौक है कि बाबा की यज्ञ की एक एक बुक पढ़ें। आप समय प्रति समय मैनेजमेंट कोर्सेस, पॉजिटिव थिंकिंग, स्ट्रेस मैनेजमेंट, इन विषयों पर क्लासेस कराते हैं। दीदी, आपका फिर से स्वागत है। ओम शांति। ओम शांति। आप સૌનું પણ સ્વાગત છે ઓનલાઈન। આપણે એકબીજાને વિજ્ઞાનની શક્તિથી સુંદર રીતે મળી રહ્યા છીએ। ખાસ કરીને આજથી જૂન મહિનાની ભારત દેશની અંદર શરૂઆત થઈ રહી છે, જ્યારે ત્યાં આજે 31 તારીખ સાંજનો સમય હશે। તો વિશેષ આપણે જોઈએ તો અત્યારના સમય પ્રમાણે જે આપણો પુરુષાર્થ છે, અથવા તો જે આપણે કહીએ કે ઓછા સમયમાં વધારે પ્રાપ્તિ કરવી છે, તો એમાં પણ મેઇન બચત જે બાબા આપણને કહે છે, મેઇન ખજાનો, આપણી પોતાની પર્સનલ પ્રોપર્ટી, એ છે સમય અને સંકલ્પ। તો દુનિયાની અંદર કહેવાયું છે કે બ્રહ્માને વિચાર આવ્યો કે હું સંકલ્પથી નવી સૃષ્ટિની સર્જન કરું। તો બ્રહ્માને જયારે વિચાર આવ્યો, વિચાર આપનાર તો શિવ બાબા છે। બ્રહ્મા બાબાના શ્રેષ્ઠ સંકલ્પથી નવી દુનિયાનું નિર્માણ થયું। તો આપણે સમજી શકીએ કે સંકલ્પની અંદર એટલી બધી તાકાત છે કે એક જગ્યાએ બેસીને, એક જગ્યાએ રહીને અનેક લોકોનું કલ્યાણ કરી શકીએ છીએ। અને એવી રીતે જીવનનો સમય છે, તો સંકલ્પ તો અત્યારે મેજોરિટી બધા લોકોની એક જ ફરિયાદ હોય છે, યા તો એમ કે છે કે જૂનું ભૂલાતું નથી, યા એમ કહેશે કે વ્યર્થ બહુ ચાલે છે। જે આપણે આટલી મહેનત કરી રહ્યા છીએ બાબાને યાદ કરીને, આપણી એક રસ સ્થિતિ બનાવી રહ્યા છીએ, અને ક્યારેક કોઈ ઘટનાઓ એવી બનતી રહે છે જેના કારણે ફરીથી આપણે સંકલ્પોની સ્પીડ વ્યર્થ બધું વધી જતું હોય છે, ત્યારે બાબા આપણને કહે છે કે સંકલ્પોને સ્ટોપ કરો અને એ શક્તિને આપણે બચાવીએ અને આગળ લઈ જઈએ, બીજા કાર્યની અંદર આપણે યુઝ કરીએ। તો કેવી રીતે આપણે સંકલ્પની બચત કરીએ? રૂપાલીબેને આપણને બહુ સારું કીધું કે ધનની બચત નવી નવી જગ્યાએ ઇકોનોમી કરીને, બેંકની અંદર, લોકરમાં, કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં, કોઈ વસ્તુના રૂપમાં આપણે રાખીએ છીએ, અને એ બચત એટલા માટે રાખીએ છીએ કે સમય ઉપર કોઈ પણ નવું કાર્ય કરવા માટે એ ધનનો ઉપયોગ કરી શકીએ। એવી રીતે વિચારોની બચત છે, અને જો આપણે વિચારોની બચત કરશું તો સમય ઓટોમેટિક આપણો બચી જશે। તો વિચારોની બચત કરવા માટે આપણે શું કરીશું? પેલા આપણને આપણે કેવા પ્રકારના વિચાર કરીએ છીએ, જેવી રીતે
કોઈ પણ સામાન્ય કર્મ કરીએ તો એમાં આપણા સાધારણ વિચાર ચાલતા હોય છે. કોઈ ઘટનાઓ બનતી હોય તો ક્યારેક પાસ્ટની વાત અને ક્યારેક વ્યર્થ એ બંને ચાલતા હોય છે. પણ કોઈ પણ કાર્ય કરતા પહેલા આપણે શક્તિશાળી વિચાર કરીએ કે બાબા મારી સાથે છે, આ કાર્યમાં હું સફળ થઈશ, વિજય બનીશ, તો એ કાર્ય માં આપણને એક બાબાની તાકાત મળશે. અને જેના કારણે આપણને થશે નહીં થાય, હું કરી શકીશ નહીં કરી શકું, તો એ સંકલ્પો જે વ્યર્થ ચાલશે એ સંકલ્પોની ઓટોમેટિક બચત થઈ જશે. તો બ્રહ્મા દ્વારા નવી સૃષ્ટિની સ્થાપના થઈ તો બ્રહ્મા બાબાએ પહેલી મહેનત એ કરી કે પોતાના વિચારો ઉપર એમને ધ્યાન આપ્યું, પોતાની કર્મ ઇન્દ્રિયો ઉપર સ્વયં ધ્યાન આપ્યું કે એક સંકલ્પ એક શ્વાસ પણ વેસ્ટ ન જાય અને બીજાના કલ્યાણ માટે એ સંકલ્પ શ્વાસનો ઉપયોગ કરી શકે. તો જ્યારે બ્રહ્મા બાબા સાકારમાં હતા અને આપણે બધા જયારે મધુબેન જઈએ છીએ, આપમાંથી કોઈ ગયા હશો કોઈ કદાચ નહીં પણ ગયા હોય, તો બાબાએ નાના એવા રૂમની અંદર આખા વિશ્વના બાળકોનું સંકલ્પથી જ આહવાન કર્યું. અને એટલે જ કહેવાયું એ સમયે કઈ નહોતું તો પણ ઘણું બધું હતું. આજે ઘણું બધું છે છતાં આપણી પાસે કઈ નથી એવું ફીલ થાય. સેના માટે? કેમ કે જેટલી તપસ્યા કરવી જોઈએ, જેટલું આપણું સંકલ્પ ઉપર ધ્યાન દેવું જોઈએ અથવા સંકલ્પો દ્વારા આપણને તાકાત મળવી જોઈએ, એ ક્યારેક આપણી નથી મળતી, જેના કારણે આપણે ખુદને પણ ફીલ થાય કે મારી કેટલી બધી શક્તિ વેસ્ટ ગઈ. તો જેમ આપણે કોઈ યાત્રા કરવી હોય તો ગાડીમાં પેટ્રોલ ભરીને રાખીશ, કોઈ દુનિયાની અંદર નવું કાર્ય કરવું હોય તો આપણે પૈસાને બેલેન્સ કરીને રાખીશું, એમ આવનારી ભવિષ્યની જેટલી સેવાઓ છે એ વાણીથી નથી, એ આપણા સંકલ્પોની છે. અને સંકલ્પો દ્વારા જો આપણે જ્ઞાન ગુણ શક્તિનો ખજાનો જમા કર્યો હશે તો આપણે કોઈ પણ વ્યક્તિને સંકલ્પો દ્વારા જે અનુભવ કરાવવો હોય એ કરાવી શકીશું. પણ વાત એ છે કે સંકલ્પ તો ચાલે છે, સંકલ્પ દ્વારા નવી સૃષ્ટિનું સર્જન પણ કરે છે. બ્રહ્મા બાબાના આપણે હેન્ડ્સ છીએ, રાઈટ હેન્ડ્સ. બ્રહ્મા બાબાના આપણે જેટલી મદદ થાય નવી દુનિયાના કાર્યમાં સંકલ્પો દ્વારા એ પણ કરીએ છીએ, પણ એની સાથે વેસ્ટ છે. તો આપણે એમ કહીએ છીએ કે શંકર દ્વારા વિનાશ થશે. તો શંકર કોઈ પુરાની દુનિયાનો વિનાશ નહીં, આપણા પુરાના જે સંકલ્પ છે, પુરાની જે વાત છે એનો પણ વિનાશ કરે છે. અને આપણામાં જે શ્રેષ્ઠ સંકલ્પોનું સર્જન થયું એ વિષ્ણુ દ્વારા આપણને પાલના મળે છે, અર્થાત બ્રહ્મા બાબા એ સંકલ્પોમાં તાકાત ભરે છે. તો કહેવાનો ભાવ એ છે કે અત્યારે આ સમયની અંદર સંકલ્પને બચાવવા માટે સૌથી પહેલી વાત છે, કોઈ પણની ભૂલ કોઈ પણની વાત જો મનમાં હોય તો એ વાતને આપણે ક્ષમા આપી દઈએ તો જ આપણો પુરુષાર્થ જીવનની અંદર આગળ વધે. હસતા હસતા બાબા આપણને મુરલીમાં કહે છે કે મારા બાળકો એવા છે કે સમયને પણ અકલ છે, સમય આગળ નીકળી જાય પણ બાળકો વાત પકડીને બેસી જાય છે. એટલે વાત મનની અંદર પકડી તો સ્વાભાવિક છે કે એ વાતના વિચાર આપણને ઘડી ઘડી ક્યાંય ને ક્યાંય પુરુષાર્થની અંદર ડિસ્ટર્બન્સ લઈ આવશે.
તો સંકલ્પોને સ્ટોપ કરવા માટે સૌથી પહેલા આપણે જૂની વાતને ભૂલી જઈએ, અને જૂની વાતને ભૂલવા માટે બાબાએ એક મુરલીમાં કીધું કે કોઈ લોકો એવા છે કે વાત હોય એને પાણીની લકીરની જેમ ભૂલી જશે, કોઈ લોકો એવા છે કે રેતીમાં લકીર મને રેખા લીટી દોરી હોય તો એને થોડી ભૂસતા વાર લાગે, પણ પથ્થરમાં જો એ લકીર થઈ ગઈ તો એ ક્યારે ભૂસાતી નથી. તો હંમેશા કોઈ પણ વાતને આપણે પાણીમાં જેમ લીટી કરીએ, એક લકીર કરીએ, એ રીતે વાતને આપણે ભૂલી જઈએ. તો ભૂલતાની સાથે આપણે એમ કે ચાલો છોડી દઈએ, લેટ ગો કરી દીધું, પણ એ મનમાં તો રહ્યું. તો બાબાએ અવ્યક્ત મુરલીમાં કીધું એ વાતને આ પોઝિટિવ રૂપમાં દિલમાં સમાવો, જેથી ફરીથી એ તમારી સામે આવે તો વેસ્ટના રૂપમાં ના આવે, પણ પોઝિટિવ અને શક્તિશાળી રૂપમાં એ વાત આપણી સામે આવે. તો મેઇન વાત છે કે જૂનું ભૂલાશે તો જ આપણી શ્રેષ્ઠ સંકલ્પની શક્તિની બચત થશે, અને એ શ્રેષ્ઠ સંકલ્પની શક્તિ દ્વારા આપણે સમયને પણ સફળ કરી શકીશું. જેવી રીતે અહીંયા વિશેષ મમાનો માસ શરૂ થાય તો અમે લોકો વિશેષ મમાની વિશેષતા, મમાના ગુણ, મમાએ જે પહેલો નંબર લીધો કઈ રીતે લીધો તો એના ઉપર વિશેષ અટેન્શન આપીએ છીએ. તો મમાએ પહેલો નંબર સેના આધારે લીધો, કોઈ પણ વાતને બ્રહ્મા બાબાએ બાપ દાદાએ જે વાત કરી તુરંત હાજી કર્યો, કોઈ પણ એમાં સંકલ્પ ન ચડાયો, કોઈ પણ એમ પણ ન વિચાર્યું કે આમ કેમ. તો સંકલ્પો શ્રેષ્ઠ રહ્યા, અને મમા બાબાને આપણે સામે રાખીએ તો આપણી સામે કોઈ પણ વાત આવશે તો હું એમ માનું છું કે વાત તરત નાની થઈ જશે અને આપણે એ વાતથી બચી જશું. તો સંકલ્પો આપણા વૈચા તો શ્રેષ્ઠ સ્થિતિ આપણી ઓટોમેટિક રહેશે. તો સંકલ્પોની રચના એ એવી રીતે થઈ શકે કે આપણી બુદ્ધિની અંદર જ્ઞાનથી ભરપૂર રહેશું, બાબાની યાદ રહેશે, આપણા જીવનમાં ઉમંગ ગુસ્સા ક્યારે ઓછો નહીં થાય, તો ગમે એવી વાત આવશે તો આપણે એ વાતને નાની કરી શકીશું. તો પહેલી વાત છે કે કોઈ પણ વીતી ગયેલી વાતને આપણે ભૂલી જઈએ. બીજી છે ક્ષમા ભાવના, તો આપણે ક્ષમા આપી દઈએ. હું મારા જીવનની એક વાત પ્રેક્ટિકલ સંભળાવું કે એકવાર અમારી જ પાસે અમારા એક નાની ઉંમરના બેને શરીર છોડી દીધું એક્સિડન્ટમાં, અને અચાનક સડનલી એક જ મિનિટમાં એમનું રોડ એક્સિડન્ટમાં શરીર છૂટી ગયો. તો આ અમે જયારે મધુબન ભોગ લગાવવા ગયા તો બ્રિજ મોહનભાઈ મેળા, તો કારણ કે સ્વાભાવિક છે કે ઘટના બહુ ખતરનાક હોય, બેન 29 વર્ષના જ હતા, સેન્ટર ઉપર 9 વર્ષથી સરેન્ડર હતા, અને કોઈ આવી રીતે શરીર છોડે તો કેટલા બધા પ્રશ્ન થાય, અને દુઃખદ ઘટનાને ભૂલતા પણ ઘણી વાર લાગે. તો અમને બ્રિજ મોહનભાઈએ મને એક શિક્ષા આપી કે હવે તમારે આગળ વધવું હોય, દુઃખને ભૂલવું હોય તો ડ્રામા સમજીને આ વાતને ભૂલી જાઓ તો સંકલ્પોની બચત થશે, અને એમ સમજો કે આ સીનમાં મારું કંઈક કલ્યાણ હતું, ઘણી બધી બાબા એમાં સેવા કરાવવા માંગે છે, અથવા તો એમાં કંઈક રાસ સમાયેલું છે. તો એ વાતને વિચારથી ક્યારે પણ કદાચ એ બેનની ઘટના સામે આવે, એ વ્યક્તિ સામે આવે તો હું એમ સમજુ કે એ દુઃખદ ઘટના નહોતી,
પણ એમાં મારું કંઈક કલ્યાણ સમાયેલું હતું. તો સ્વાભાવિક એમાં મારો સમય બચ્યો, મારી શક્તિ પણ બચી, અને એને પોઝિટિવ રૂપમાં લીધું. એટલે આજ દિવસ સુધી એ ઘટના ક્યારે દુઃખના રૂપમાં સામે નથી આવી. તો ઓટોમેટિક સંકલ્પોની શું થઈ ગઈ? બચત થઈ ગઈ. તો અત્યારના સમયમાં આ તો એક ઉદાહરણ દીધું, એવી આપણા જીવનની પર્સનલ લાઈફમાં, બિઝનેસની લાઈફમાં, સેન્ટરની લાઈફમાં અનેક લોકો સાથે ઘણી બધી નાની મોટી ઘટનાઓ બને છે. કોઈ આપણને બોલી જાય, આપણી ભૂલ ન હોય ને આપણને કોઈ કહે છે, કઈ પણ વાત આવે છે તો આપણને સંકલ્પ જરૂર ચાલે. તો મમ્મા એમ કહેતા કે તમને કોઈ કઈ કે શિક્ષા આપી, તમારી ભૂલ નહોતી ને તમને શિક્ષા આપી, તો તમે એમ સમજો કે હું બુદ્ધિરૂપી તિજોરીમાં આ વાતને સમાવીને આ શિક્ષાને હું લોકરમાં રાખું છું, જેથી મારો સમય એક ખરાબ આવશે તો હું એ શક્તિનો, એ ગુણનો, એ વાતનો, એ શિક્ષાનો હું કોઈ પણ કાર્યમાં ઉપયોગ કરી શકીશ. તો શું થશે કે આપણને એવું ફીલ નહીં થાય કે એને મને કેમ આમ કીધું. તો સંકલ્પ આપણા ઓટોમેટિક બચત થઈ જાય. તો ક્ષમા પણ આપી દઈએ, પોઝિટિવ રૂપમાં લઈએ, ભૂલી જઈએ, અને શ્રેષ્ઠ સંકલ્પ, શ્રેષ્ઠ સમાન, કોઈ પણ વાત બાબાની આપણે સામે રાખીએ તો ઓટોમેટિક આપણા જે વિચાર છે એ શ્રેષ્ઠ બની જશે. બીજું છે કે સંકલ્પ સાથે આપણો જે સમય છે એ જોડાયેલો છે. તો એક મુરલીમાં બાબાએ કીધું હતું કે દુનિયાના ડોક્ટર પાસે જઈએ તો એ બે વાતની જ આપણને પરેજ કરવાનું કહે, દવા આપતા પહેલા. એક એક્સરસાઇઝ કરો અને બીજું ભોજનની પરેજ કરો. તો અહીંયા પણ બાબા આપણને બે વસ્તુની પરેજ કે, એક વ્યર્થ સંકલ્પોની પરેજ કરો અને વારંવાર જે પાંચ સ્વરૂપ, મધુબનના ચાર ધામ, આપણને કોઈ પણ સ્થાન બાબાનું ગમતું હોય, બાબાનું ઘર ગમતું હોય, તો એ ડ્રીલ કરો. ડ્રીલ મીન્સ એક્સરસાઇઝ કરો, જેનાથી સંકલ્પોની પરેજ થઈ જશે, વ્યર્થથી આપણે બચી જશો. પણ વચ્ચે વચ્ચે જે ટ્રાફિક કંટ્રોલનો સમય છે એમાં આપણે પ્રેક્ટિકલ સંકલ્પોને સ્ટોપ કરવાનો અભ્યાસ કરશો અને વ્યર્થ સંકલ્પોની પરેજ કરશો. જેમ આપણે દુનિયાની અંદર હોય તો કોઈ બાધા રાખે, મીન્સ કે હું આ નહીં ખાઉં અથવા આ વસ્તુનો ત્યાગ કરું છું, જ્યાં સુધી હું આ સફળતા પ્રાપ્ત નહીં કરું ત્યાં સુધી એને એવોઇડ કરીશ, તો એ પરેજ રાખે છે. એવી રીતે શ્રેષ્ઠ બનાવવા માટે વ્યર્થની પરેજ કરીએ. મનને તંદુરસ્ત રાખવા માટે ઘડી ઘડી બાબાએ આપેલી આપણે ડ્રીલ કરીએ તો આપણા સંકલ્પોની બચત ઓટોમેટિક થઈ જશે. બીજી વાત છે, સંકલ્પોની બચત થઈ તો સ્વાભાવિક છે કે આપણો સમય સફળ થશે. આજે દુનિયામાં લોકોએ કીધું કે સમય કોઈનો રહ્યો નથી, સમય કોઈનો રહેવાનો નથી. તો જ્યારે જેવી રીતે મોમાં છે એને જ્ઞાનની દેવી સરસ્વતી કહે છે, લક્ષ્મી છે એને ધનની દેવી સરસ્વતી કહે છે, અને દુર્ગા છે એને દુર્ગુણ દૂર કરનારી મહાશક્તિ કહે છે. આજે દુનિયાની અંદર જ્ઞાન જોઈએ, આપણે જેવી રીતે ભણતા હતા તો સ્કૂલની અંદર આપણે મોરનું પીછું કે દેવીને એક હંસનું વાહન બતાવ્યું. તો આપણી નિર્ણય શક્તિ, આપણી સ્વચ્છતા, આપણી પારખવાની શક્તિ એ તેજ બને, તો એટલે સરસ્વતીનું વાહન એ હંસ છે. પણ લક્ષ્મીની પૂજા લોકોએ ધનના રૂપમાં કરી અને દુર્ગાની પૂજા લોકોએ શક્તિના રૂપમાં કરી.
તો સમય કોઈનો રહ્યો નથી અને રહેવાનો નથી. એના ઉપર એક વાત યાદ આવે છે કે એક બગીચાની અંદર સરસ્વતી, લક્ષ્મી અને ભાવિ એ ત્રણે ચક્કર લગાવતા હતા. એની સામે નારદજી અચાનક આવી ગયા અને નારદજીના કપાળ ઉપર એક મચ્છર લાગી ગયો. નારદજીએ આમ જ કહ્યું તો ત્રણેય દેવીઓને એમ થયું કે કોને સલામી કરી. એટલે સૌથી પહેલા સરસ્વતી માના બુદ્ધિ, સમજ, જ્ઞાન, તો એને નારદજીને પૂછ્યું કે તમે મને સલામી કરી. તો કે ના ના, હું તમને શું કામ સલામી કરું, તમે તો સમય જાય પછી આવે છે અકલ. જેવી રીતના વાત બની જાય, ઘટના પૂરી થઈ જાય, પરિસ્થિતિ જાય, સમય પૂરો થઈ જાય પછી આપણામાં સમજ આવી કે આપણે આવી ભૂલ નથી કરવી. એટલે નારદજી કે હું તમને સલામ ન કરું, તમને શું કરવા કરું. પછી એવા એમની સામે લક્ષ્મી છે, એને પૂછ્યું લક્ષ્મીજીએ તમે મને સલામી કરી. તો કે ના ના, તમને શું કામ સલામી કરું. એટલા માટે ન કરું કે તમે જેની પાસે જાઓ વધારે એ પાગલ થઈ જશે, અને જેની પાસેથી સાવ જતા રહ્યો છો તો એ પણ પાગલ થઈ જશે. એટલે હું તમને સલામી ન કરું. તો એની સામે ત્રીજી વ્યક્તિ હતી ભાવિ. ભાવિ માના ભવિષ્ય, સમય, જેને કોઈ ટાળી નથી શકતો. તો એને એમ કીધું કે તમે મને સલામી કરી. તો કે હા, હું તમને આગળ પણ સલામી કરું છું, પાછળ પણ સલામી કરું છું. એટલા માટે ભગવાન પણ સમયને બંધાયમાન છે, અને સમય કોઈનો રહ્યો પણ નથી, કોઈનો રહેતો પણ નથી. તો કહેવાનો ભાવ છે કે આજના સમયની અંદર આપણે સંકલ્પ અને સમય બેને સફળ કરીએ તો ઓટોમેટિક બચત થઈ જશે. પણ બધાની પાસે અત્યારે એક જ શબ્દ હોય છે, મારી પાસે સમય નથી. જ્યારે આપણને જ્ઞાનની પરાકાષ્ઠા આવી જાય, યોગની સ્થિતિ બની જાય, તો મન આપણું જેટલું ફ્રી રહેશે ને, તો સમય ઓટોમેટિક આપણો બચી જાય છે. આટલા વર્ષના અનુભવના આધારે પેલા આપણે જ્ઞાનમાં નવા હોય તો આપણને એમ થાય કે આ વસ્તુ મારાથી નહીં બને, મારી પાસે સમય નથી. જેમ જેમ જ્ઞાનની સમજ વધતી જાય, મનને ફ્રી કરતા જાય, વ્યર્થથી મુક્ત થતા જાય, સંકલ્પોને પોઝિટિવ કાર્યમાં લગાડીએ તો ઓટોમેટિક સમય બચી જશે અને સમય ઈશ્વરીય કાર્યમાં લાગશે. તો જ્યારે બાબાએ આપણને બધાને અનમોલ બે વસ્તુ આપી, સંકલ્પ અને સમય. તો સંકલ્પ સમયની જો બચત થશે તો વાણી, કર્મ જે આપણા છે, વાણીની બચત થશે, કર્મ પણ આપણા શ્રેષ્ઠ બનશે. પણ સમય પ્રમાણે આપણું તન, મન, ધન, સંકલ્પ અને શ્વાસ સફળ કરવા માટે, બચાવવા માટે સફળ કરશું, અર્થાત કોઈને કોઈ કાર્યમાં એમને લગાવશું. લગાવશું એટલે બચશે અને એની બચત થશે. તો સમયને બચાવવા માટે આપણે વ્યર્થથી મુક્ત થઈ અને કોઈ પણ કાર્યમાં આપણે સમયને ઇકોનોમી કરીએ. ઘણી વાર એવું બનતું હોય કોઈ કાર્યમાં મહેનત વધારે, સમય વધારે અને સફળતા ઓછી મળે છે. ઘણી વાર એવું બનતું હોય કે સમય ઓછો, શક્તિ પણ ઓછી, અને એ એક થોડા સમયમાં આપણે વધારે કાર્ય કરી શકતા હોય. તો હું આટલા વર્ષમાં જો મોટાઓ પાસેથી શીખી હોય, જેવી રીતે યુએસએમાં રોજ મોહિની બેન 10 મિનિટ રોજ
દર મહિનાનું હોમવર્ક આપ્યા આપણને, તો હું લાઈફની અંદર ઘણું બધું શીખી કે કેમ સમયને બચાવવો, કેમ સ્થિતિને ઊંચી લઈ જવી, કેમ બાબાનો વધુ ને વધુ ઉપયોગ કરવો. દાદીઓમાંથી શીખા, મમ્માના જીવનમાંથી શીખા, તો શું છે કે આપણો સમય બચી જાય. પણ સમય બચાવવા માટે, સંકલ્પોની સ્પીડ ધીમી રાખવા માટે આપણા જીવનમાં ધીરજ, શાંતિ, મધુરતા એ ગુણ જોઈશે. જેવી રીતે મમ્માની એક ગુણની વાત કરું કે મમ્મા જયારે સાકારમાં હતા તો એકવાર દિલ્હી ગયા હતા, તો દિલ્હીથી બધા જ ભાઈ બહેનો રેલવે સ્ટેશન ઉપર એમને છોડવા માટે ગયા હતા. તો મમ્મા એ સમયે તો થોડા ભાઈ બહેનો હતા, તો બધા એમને મમ્મા સ્ટેશન ઉપર બધા લોકો લાઈનમાં હતા, મમ્મા બધાને દ્રષ્ટિ આપતા હતા. ત્યાં આપણા વરિષ્ઠ ભાઈ હતા, એમ મમ્માને કીધું, મમ્મા સિગ્નલ મળી રહી છે ટ્રેનને, લીલી ઝંડી મળી રહી છે, તમે જલ્દી કરો. મમ્મા કઈ ન બોલ્યા, બધાને એક સમાન દ્રષ્ટિ ધીરજતાથી આપતા રહ્યા. થોડી વાર થયું, બીજી સિગ્નલ આવી, ટ્રેન ચાલુ થવાની પૂર્વ તૈયારી થઈ ગઈ. પાછો કીધું, મમ્મા જલ્દી કરો, ટ્રેન ચાલુ થવાની તૈયારીમાં છે. મમ્મા તો પણ છેલ્લી વ્યક્તિ સુધી એટલી સુંદર રીતે દ્રષ્ટિ આપતા રહ્યા. દ્રષ્ટિ અપાઈ ગઈ, મમ્મા ટ્રેનમાં બેઠા, ટ્રેન ચાલુ થઈ ગઈ. એ જગ્યાએ આપણે હોય તો આપણી સ્પીડ એ વધે, આપણો વોઇસ એ વધે, અને આપણા સંકલ્પ પણ, વાત બની ગઈ હોય, પૂરી થઈ ગઈ હોય તો પણ કેટલા ચાલે છે કે માયનાને કર્યું નહીં, સાંભળ્યું નહીં, તો પ્રોબ્લેમ શું થાય છે કે આપણો સમય એવી ઘણી બધી વાતોમાં વેસ્ટ જતો રહે છે. તો આપણા જાનકી દાદી, ગુજરાત દાદી, આપણે કોઈ પણ દાદીઓને લઈએ, કોઈ પણ આપણા જીવનની ધારણાઓને લઈએ, તો એ લોકોએ પોતાના જીવનમાં ધીરજતા ક્યારે છોડી નથી. એટલે લોકો એમ કે ને, ધીરજના ફળ મીઠા. તો સમય આપણો બચી જશે, સંકલ્પ ઓછા ચાલશે, પરિસ્થિતિ નાની થઈ જશે, અને આપણે કોઈ પણ કાર્યની અંદર સફળ થઈ જશું. તો મહેનત ઓછી અને સફળતા વધારે મળશે. તો સમયને અત્યારે આપણે સફળ કરીએ. એટલે બાબા ઘણી વાર મુરલી ગીત વગાડે છે ને, એ વક્ત જા રહા હે ન કિસકે લીએ રુકા હે ન કિસકે લીએ રુકેગા. તો સમયની ગતિ, વર્તમાન સમય આપણે જોઈ રહ્યા છીએ એટલો ફાસ્ટ જાય છે કે એક વર્ષ કેમ પૂરું થઈ જાય એમ એની પણ આપણને ખબર નથી. તો બાબા આપણને કહે છે, જે કરવું હોય એ અત્યારે, અત્યારે નહીં તો ક્યારે નહીં. તો સમય સફળ કરીએ, સમયને સેવામાં લગાવીએ, સમયને શ્રેષ્ઠ સંકલ્પોને ગતિ આપીને અનેક લોકોના જીવનમાં કલ્યાણ કરીએ, તો ઓટોમેટિક સમય આપણને સાથ આપશે, કોઈ પણ ઘડી કોઈ પણ જગ્યાએ સાથ આપશે. આજ ઘણી વાર આપણે એમ કહીએ છીએ, મને મારો સમય સારો નથી, મને સમય સાથ નથી આપતો, અથવા મારો એવો સમય નથી એવો કે હું આ કાર્યને કરી શકું. તો સમયને આવવાન સાથે નજીક લઈ આવવાનો છે. સમય ઓટોમેટિક એનું કાર્ય આપણે આગળ કરાવશે. આપણે એવા શબ્દ ન ક્યારે બોલીએ કે મારો સમય સારો નથી, મારા કર્મ સારા નથી, મને કોઈ સાથ નથી આપતો. પણ આપણા જ અંદરની શ્રેષ્ઠ ભાવના, શુભ કામના અને આપણી દ્રઢતા ભર્યા સંકલ્પ સમયને સારો નજીક લઈ આવશે. પણ એ સારા સમયને લઈ આવવા માટે થોડી આપણે શું કરવી પડે, ધીરજતા રાખવી પડે. તો ઓટોમેટિક આપણો સમયની બચત થશે અને આપણે
આગળ નીકળી જશું. બીજી વાત છે કે આપણા જીવનની અંદર અત્યારે ઘણી વાર આપણો સમય એટલે વેસ્ટ જાય છે, એ આપણા બોલ છે. તો મધુરતા આપણા જીવનની એક ઓરિજિનલ પર્સનાલિટી છે. જેમ દેવતાઓ છે, તો દેવતાઓએ લીધું નથી, દેવતાઓનું નામ જ છે દેવતા. આપણા પૂર્વજો છે એને આપણને આપ્યું જ છે, આપણા આદિરત્નો છે એને આપણને આપ્યું જ છે. તો આપણી મધુરતા ત્યારે જતી રહે છે કે આપણી અપેક્ષાઓ, ઈચ્છા, આપણી અંદરની કોઈ ભાવના પૂરી ન થાય એટલે આપણે સંબંધો બગાડી દઈએ, અથવા તો આપણે સમયને વેસ્ટ કરી દઈએ કોઈ પણ વાતના લીધે. તો મધુરતા લયાવાની નથી, મધુરતા ઓરિજિનલ આપણી છે જ, એને ઇમર્જ કરવાની છે. એટલે દેવતાઓએ પોતાની જે સ્થિતિ છે એ સદાકાલની રાખી, હસતા રહ્યા તો સદા રહ્યા, મધુરતા રાખી તો સદા રહ્યા, આપ્યું તો બધાને સદા આપ્યું. તો સમય સફળ છે. આપણે શું થાય છે, ક્યારેક ક્યારેક રે, ક્યારેક ક્યારેક નહીં રે, ક્યારેક આપણને વધુ સંકલ્પ ચાલે તો આખો દિવસ જતો રહે, તો સમય પણ ગયો, સંકલ્પ પણ ગયા અને શક્તિ પણ ગઈ. તો એક બચત કરશો વિચારોની તો સમય સફળ થશે, શક્તિ પણ વધશે અને અનેક કાર્યની અંદર આપણને સફળતા મળશે. કેમ કે બચત છે, આપણી પાસે સ્ટોક છે, તો સફળતા તો આપણી સાથે સાથે છે. સ્ટોક ઓછો થઈ જાય તો સફળતા આપણને ઓછી મળે. તો કહેવાનો ભાવ છે કે કોઈ પણ વસ્તુને ઓછા સમયમાં વધારે કરવા, સારું કરવા, બચત કરવા, સૌથી પહેલી બચત સંકલ્પ શ્રેષ્ઠ. અને એ શ્રેષ્ઠ કરવા, વ્યર્થ ઓછું કરવા બાબાની ડ્રીલ, બાબાએ આપેલો આપણને અભ્યાસ, અશરીર પરનો, પાંચ સ્વરૂપનો, દેવતા સ્વરૂપનો. તો મેઇન વાત છે સમયને સફળ કરવા. સંગમ યુગમાં દેવતાઓનો પહેલો જન્મ શરૂ થાય, કેમ કે બાબાએ કીધું ને અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો અત્યારના મારા બાળકોને જ પૂછો, ગોપ ગોપીઓને. તો રિયલ આ સમય સુંદર છે, સમય સારો નથી એમ નહીં, સમય હંમેશા આપણા માટે કલ્યાણકારી છે. ખાલી એ સમયને આપણે સ્વીકારી લઈએ. તો જેટલું આપણે સમયને સ્વીકારશું તો ઓટોમેટિક આપણે આગળ વધી જઈશું. અને મેઇન વાત છે કે આપણા જે આદરણીય રમેશભાઈ હતા, જે દેશ વિદેશમાં એને ઘણી બધી સેવાઓ કરી, એ હંમેશા એમ કહેતા કે બ્રાહ્મણ જીવનમાં સફળ કરો, સફળતા મુહૂર્ત બનો. સફળ કરો, સફળતા મુહૂર્ત બનોનો અર્થ કોઈ પણ વસ્તુની બચત, એ બચત કોઈ ને કોઈ કાર્યમાં એને ઉપયોગ કરતા રહ્યો તો એ વધુ તમારી બચત થશે. આજકાલ આપણે એમ કઈ સ્ટોક છે, પણ ખાલી બચત કરશો, જેમ અનાજને બચત કરીએ તો એ સડી જાય, વેચી જઈએ તો ફિનિશ થઈ ગયો, પણ એને વાવીએ તો અનેક ગણો થઈ અને આપણી પાસે આવે. એમ શ્રેષ્ઠ સંકલ્પોની બચત કરીએ, પણ એ બચત એ ત્યારે કહેવાશે, વધશે ત્યારે કે એ સંકલ્પોને આપણી સેવામાં, મનસા સેવામાં, કોઈને બળ ભરવામાં, કોઈને આહવાન કરવામાં, કોઈને ઉમંગ ઉત્સાહમાં એ વિચારોને સેવામાં લગાડે. તો જેટલું લાગશે એટલું આપણું બેલેન્સ પ્રોફિટ વધારે. લગાડશું જ નહીં, બસ બેસી ગયા હું શ્રેષ્ઠ આત્મા છું, હું માસ્ટર સર્વશક્તિમાન છું. સંકલ્પ કર્યો પણ સમય એવો ને એનો યુઝ ન કર્યો, બીજા માટે એ સંકલ્પોને આપણે વાપરા નહીં તો એ શક્તિની બચત ક્યારે નહીં થાય. તો એ શક્તિની બચત ન થઈ તો સ્વાભાવિક છે કે આપણો સમય તો ગયો છે. તો સમયને પણ આપણે સફળ કરીએ. તો તન, મન,
धन समय संकल्प वाणी श्वास એ બધાની બચત ત્યારે થાય કે આપણે એને સેવામાં કોઈ ને કોઈ રૂપે વાપરતા રહે. તો આપણી યોજના, યોજના મીન્સ કાર્ય, કોઈ પણ પ્રોજેક્ટ કરીએ. તો ગુલજા દાદી, એક વાર અમે બધા એની સામે બેઠા હતા તો દાદીએ એક સરસ મજાનો ઉદાહરણ આપ્યો કે કોઈ પણ વ્યક્તિને સ્ટોન થાય, પથરી થાય, તો એ ડાયરેક્ટ પથરી નથી થતી. નાના નાના કણ પેલા ભેગા થાય, પછી નાનો સ્ટોન બને, પછી મોટો સ્ટોન બને, પછી એનું ઓપરેશન કરાવવું પડે. તો એવી રીતે આપણે એમ કે એક દિવસમાં જ બધું જમા કરી લો, એક દિવસમાં જ બધી બચત કરી લો, એક દિવસમાં ક્યારે આપણે બચત નહીં થાય. જેમ ભંડારીમાં આપણે રોજ થોડું થોડું નાખીએ તો એક દિવસ જાજી બચત થાય, બેંકમાં આપણે રોજ થોડું થોડું જમા કરીએ એક દિવસ બેલેન્સ મોટું થાય. એવી રીતે આપણે જયારે ફ્રી હોય, જયારે કોઈ કાર્ય કરી છે, જયારે કોઈ મતલબ કાર્યની શરૂઆત કરીએ છીએ, તો આપણે પરમાત્મા બાબાને યાદ કરીએ, બાબાને ભેગા રાખીએ અને થોડું થોડું એક એક મિનિટ એક એક સેકન્ડ જમા રાખીએ. એટલે દાદી હસતા હસતા એમ કીધું તો નાની એવી ભંડારી રાખો, એમાં ચીટકી નાખવાની. આખા દિવસમાં મેં કેટલો યોગ કર્યો, કેટલો સમય સફળ કર્યો, કેટલું બેસ્ટ કર્યો, રાત્રે તમારે એ ભંડારીને ખોલવાની, તમને આખા દિવસની બચત યોજના ઓટોમેટિક ખબર પડશે. તો રિયલ આપણે જયારે ચેકિંગ કરીએ તો સ્વાભાવિક છે કે આપણને ખબર પડી જાય કે મારું આટલું વેસ્ટ ગયું, આટલું જમા થયો. તો બાબાએ હસતા હસતા થોડા દિવસ પહેલા કીધું અવ્યક્ત મુરલીમાં કે મેં બધા બાળકોની બચત યોજના એટલે ભંડારી ચેક કરી, એક એક બાળકોને. તો અવ્યક્ત બાપ દાદી અવ્યક્ત મુરલી હતી થોડા દિવસ પેલા રવિવારે. તો બાબાએ હસતા હસતા કીધું બધા બાળકોની ભંડારીમાં ચિલ્લર વધારે હતું, નોટ ઓછી હતી, એટલે ભંડારીનો વજન વધારે હતો પણ પ્રાપ્તિ ઓછી હતી. તો આપણે બધાની જીવનમાં શું થાય છે, સેવા કરી, મુરલી સાંભળી, યોગ પણ કરીએ, જે કઈ સેવા મળે બેનો ડાયરેક્શન આપે એનું પાલન પણ કરીએ, પણ ચિલ્લર વધારે હોય છે. કેમ? તો કે સાધારણ સંકલ્પ એમાં વધારે આવી જાય, અથવા તો આપણું બેસ્ટ ક્યારેક વધારે ગયું હોય. તો પૈસા મીન્સ આપણી શક્તિ એમાં એનર્જી વપરાય દે, એટલે સ્વાભાવિક છે કે ભંડારીમાં એ જમા નથી, આપણા આત્માની અંદર એ શક્તિ જમા ન થઈ. તો સમય પણ ગયો, શક્તિ પણ ગઈ અને સંકલ્પ તો ગયા જ. તો બાબાએ કીધું હવે હું એવું રિઝલ્ટ બાળકો પાસે જોવા માંગુ છું કે બધા બાળકોનું બેલેન્સ વધારે હોય, ચિલ્લર ન નીકળે. કેમ કે નાની નાની વાતમાં સમય જાય, શક્તિ જાય, મહેનત કરવી પડે તો એ ચિલ્લર છે, અને એ વાતને આપણે તરત આગળ લઈ ગયા તો એ પ્રાપ્તિ છે, એ નોટ છે. તો આપણે બધા શું કરશું, પ્રાપ્તિનો વધુ ને વધુ અનુભવ કરીએ તો બચત ઓટોમેટિક આપણી જમા થશે. તો કહેવાનો ભાવ છે કે સમય કોઈનો રહ્યો નથી, સમય કોઈનો રહેવાનો નથી, પણ સમયને સફળ કરીએ તો બચત ઓટોમેટિક આપણી જમા રહેશે. તો સમયને સફળ કરશો, બચાવશો તો આગળની આપણી જે શક્તિઓ છે, ગુણ છે, જે મધુરતા છે એ સદાય રહેશે, સત્યતા છે એ આપણામાં રહેશે, ક્ષમા ભાવના છે એ રહેશે, સહનશીલતાનો ગુણ આપણામાં વિકસિત થશે. કેમ? તો કે સમય આજે એટલે નથી રહેતો ક્યારે સહનશીલતા આપણામાં ઘટી ગઈ, તો સહનશીલતા પણ આપણા જીવનમાં આવી જશે. પણ આ બધાને લઈ આવવા માટે આપણે આપણા મોઢાઓને સામે રાખીએ કે એ લોકોએ એમનો એક સેકન્ડ પણ સમય બગાડ્યો નથી. દાદીઓ એટલું એટલી મનસા સેવા આજની તારીખે સૂક્ષ્મ વતનમાં બેઠા બેઠા પણ કરે છે, આપણને બળ ભરે છે, શક્તિ ભરે છે. તો આપણને ક્યારેક એવી ફિલિંગ આવે કે આ કામમાં કેટલો
આપણે કેટલું વિચાર્યું છે કે આ કામ કેવી રીતે થશે, ક્યાં થશે, પણ દાદીઓને સામે રાખી, બાબાને સામે રાખી તો એ કાર્ય એટલું સરળતાથી થઈ જાય કે આપણને 100% ખબર પડી જાય કે બાબા અને મોટાઓના દુવાથી જ આ કાર્ય થયું, તો સમયની બચત થઈ જાય. પણ એના માટે હંમેશા આપણું આદિરત્નનું વાંચન, આજકાલ તો ચાલો સોશિયલ મીડિયાએ સાયન્સના સાધનોએ આપણને એટલી સગવડતા આપી દીધી કે કદાચ આપણને વાંચવાનો ટાઈમ ન હોય તો આપણા મોટાઓના આદિરત્નોના ક્લાસ એટલા સુંદર યુટ્યુબમાં હોય છે, તો દૂર બેઠા પણ કોઈ પણ વ્યક્તિનો લાભ લઈ શકીએ છીએ. હું તો જરૂર એટલું કહીશ કે અમેરિકા નિવાસીને અમે રોજ મોહિની બેનના કારણે યાદ કરીએ, રોજ યાદ કરીએ તો આજે વિજ્ઞાને આપણને ઓટોમેટિક સન્મુખ નજીક કરી દીધા. કેમ કે આપણા બધા માટે આદર્શ અત્યારે આપણા મોટાઓ છે, જે રોજ કોઈ ન કોઈ વાતથી આપણને પ્રેરિત કરે છે. અને એમાં પણ ગુજરાતીઓ તો હંમેશા ખૂબ જ ઉમંગ, ઉત્સાહ, ખુશી અને સંસ્કાર મિલનની રાસ, નવું નવું ભોજન બનાવવાની કળા એ ગુજરાતીઓમાં ખૂબ છે. એટલે લોકો કે ને જ્યાં એક ગુજરાતી હોય, દાદી જાનકી હંમેશા એમ કહેતા કે જ્યાં પણ ગુજરાતના ભાઈ બહેનો હોય એ સેન્ટર ભંડારો ભંડારી હંમેશા ભરપૂર જ હોય. કેમ કે ગુજરાતીઓમાં સૌથી પહેલો સંસ્કાર હંમેશા બચતનો હોય છે. બીજો, ગુજરાતીઓમાં ભાવના વધારે છે, ગુજરાતીમાં સંસ્કાર મિલનની રાસ, જે બાબા ઘડી ઘડી કે તાલમાં તાલ મેળવવા, એકબીજા સાથે મેચ થવું, સેવામાં ઉમંગ રાખવો, એ ગુજરાતીમાં વધારે છે. તો દાદી જાનકી જ્યારે સાકારમાં હતા તો ગુજરાત વાળાને એમ કહેતા કે જે સેન્ટરમાં ગુજરાતી આવે છે એ સેન્ટર સદાય ભયડું ભયડું બની જાય છે. કેમ કે ગુજરાતી દરેક કામની અંદર એલર્ટ પણ હોય છે, એક્ટિવ પણ હોય છે, આવડત પણ હોય છે, બચત કરવાની પણ કળા હોય છે, અને સૌથી મોટી ગુજરાતીઓની અંદર ભગવાન પ્રત્યેની ભાવના હોય છે, જે હંમેશા એમને એમ થાય કે હું બાબાના ઘરે વધુ ને વધુ કોઈ પણ રીતે સેવાનો સહયોગ આપું, ચાહે પછી ધનથી આપે છે, કોઈ પણ રીતે બાબાના ઘરે મદદ કરે છે. તો જ્યાં વસે ગુજરાતી, બાબા કે ને જે જ્યાં વસે ગુજરાતી એ ત્યાં વસે, હરેક કોઈ પણ દેશનો ખૂણો બાકી નહીં હોય જ્યાં ન વસતા હોય ગુજરાતી. ગુજરાતની કળા, ગુજરાતની વિશેષતા જરૂરથી આપ સૌ સેવામાં લગાડતા હશો. ખાસ કરીને મને કીધું હતું કે બધા લોકો જે કોઈ ગુજરાતી ભાઈ બહેનો છે એ હમણાં જ્ઞાનમાં 2-3 વર્ષ કોઈ 10 વર્ષ ચાલ્યા છે, તો ગુજરાત તો ભરપૂર છે, ગુજરાતની વિશેષતા પણ છે. તો આપ સૌ ગુજરાતી ભાઈ બહેનો જરૂરથી બાબાના કાર્યની અંદર અનેક ગણી સેવા કરીને ખૂબ આગળ વધો છો, વધુ વધુ સમયને બાબાના કાર્યમાં લગાવો. કેમ કે હવે એવો સમય આવી રહ્યો છે કે સમય કોઈને મળ્યો નથી, સમય કોઈને મળવાનો પણ નથી, અને જેટલો સમય આપણી પાસે છે, આપણે તો ધંધો કરો, આપ સૌ બિઝનેસ પણ કરો છો, નોકરી પણ કરો છો, બાબાના ઘરની સેવા પણ કરો છો, પણ હવે સમયને એવો સફળ કરીએ કે આપણી 1 મિનિટ 1 સેકન્ડ વેસ્ટ ન જાય. થોડા દિવસ હમણાં 2 મહિનાનો આજ લાસ્ટ દિવસ છે, 12 તારીખે આપણા આદરણીય જગદીશભાઈનો દિવસ હતો, જેને આટલી બધી પુસ્તકો લખી, જ્ઞાનને રેફર કર્યું, જ્ઞાનથી આપણને ભરપૂર કર્યા. એકવાર એને હસતા હસતા બધા બ્રહ્મકુમારી બહેનોને એક પ્રેક્ટિકલ વાત સમજાવી હતી સમયને સફળ કરવા માટેની. તો એને એમ કીધું કે હું
જીજા બહેનો સાથે જગદીશભાઈ રહેતા, એને એમ કીધું કે બહેનો જયારે કોઈ પણ સેવા કરી લે, કપડા ધોઈ લે, આપણને થોડી ગરમી થાય ગુજરાતમાં જયારે વાતાવરણ એવું હોય, તો સામાન્ય છે કે આપણે પંખો ચાલુ કરી અને એમને થોડી વાર રેસ્ટ કરી બેસીએ. તો જગદીશભાઈ એમ કહેતા તમારે બેસવું જ છે, તો બાબાને કમરામાં રેસ્ટ કરો, સામે બેસો, જેથી બાબાની બે વાત છે એ તમને ટચ થાય અને બાબા સામે બેસો તો એ સમય સફળ થશે. તમે એમને બેસો તો તમે ગપસપ લગાવશો તો તમારો સમય વેસ્ટ જશે. તો આ સમય એ ચાલી રહ્યો છે કે આપણે ટાઈમને વેસ્ટ ન કરીએ, પણ બાબાની સાથે લોકોની સાથે જ્ઞાન ચર્ચા કરીએ, કઈ પણ કરીએ, તો આપણો સમય સફળ થઈ જશે. તો જરૂરથી સમયની બચત કરીએ, સંકલ્પની બચત કરીએ, ખુદ ઉપર અટેન્શન આપીએ કે મારો ક્યાં સમય વેસ્ટ જાય છે. તો બાબા આસ્તા આસ્તા કે ને કે અટેન્શન રૂપી સ્ક્રૂ ડ્રાઈવર, મતલબ અટેન્શન રૂપી પેડેદારને તમે ધ્યાન રાખો, અટેન્શન આપો. તો ધ્યાન રાખશો, ચેકિંગ કરશો, તો ચેન્જ થશે અને સમય સંકલ્પની બચત થશે. તો આપ સૌ હવેના લાસ્ટ સમયમાં જે થોડો આપણો સમય બચેલો છે, તો આપણાથી જે જૂના લોકો છે એને તો ઘણી બધી સેવાઓ કરી, રાત દિવસ મહેનત કરી, આપણને બધાને જ્ઞાનમાં લઈ આવવા માટે આહવાન કર્યું, અનેક પ્રોગ્રામો કર્યા, ધનને સફળ કર્યો, શું નથી કર્યું આપણા મોટાઓએ. તો એ મોટાઓને પ્યારનું રિટર્ન દેવા માટે આપણે એને ટર્ન કરીએ, માના કુરબાન થઈએ અને બાબાના ડાયરેક્શન ઉપર ચાલીએ, અને જેટલો સમય બચ્યો છે એને બાબાના કોઈ પણ કાર્યની અંદર, ચાહે તનથી, ચાહે મનથી, ચાહે ધનથી, ઇકોનોમી ઘરની અંદર એ સમય બચાવીએ, સેવામાં સફળ કરીએ, ધનને બચાવીએ, સેવામાં સફળ કરીએ, વાણીને જ્ઞાન દ્વારા સફળ કરીએ, સંકલ્પોને મનસા સેવામાં કોઈને કોઈ રીતે સફળ કરીએ, તો ઓટોમેટિક બચત થઈ જશે. તો વિશેષ આજના દિવસે હું એટલું ચોક્કસ કહીશ કે પેલા હું એમ માનું કે મારો સ્વભાવ એ પેલા બહુ જ ઉતાવળનો હતો, તો સંકલ્પ પાસ ચાલતા કોઈ કાર્યમાં એમ થાય જલ્દી કરી લઈએ, શરૂ શરૂમાં અમે જયારે ધ્યાનમાં આવ્યા ત્યારે તો અમને આના ભેદ ભારતી દીધી છે. એ મને હસતા હસતા કહેતા કે નિર્મળ શાંતા દાદી એમ કહેતા કે ધીરજ રાખવાની, કાર્યમાં ઉતાવળ નહીં કરવાની, થઈ ગયું એને માફ કરવાનો. તો શું છે કે મોટાઓએ એવી ટ્રેનિંગ આપી, તો ધીરે 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 સ્વભાવમાં શીતળતા આવી, સંકલ્પ ઓછા ચાલતા થયા અને અનેક લોકોને સમજતા શીખા. તો બધાના પાર્ટને આપણે જોઈએ ને, શીખી લઈએ, તો આપણને સંકલ્પ ઓછા ચાલે અને ટાઈમ વેસ્ટ ન જાય. ઘણી વાર એવું બનતું હોય કે જેવી રીતે દુનિયાની અંદર રામાયણ બને, તો આપણે રામાયણ જોતા જોતા એમ કહીએ કે રાવણને આવું ન હસવું જોઈએ, એને આવું ન બોલવું જોઈએ, એને આવું નહોતું કરવું. પણ રામલીલા અને રામાયણ ત્યારે જ આપણે જોઈએ છીએ કે એ પણ એનો પાર્ટ સારો પ્લે કરે છે, નહીં તો રામલીલા જ ન બને. કોઈ પણ ઘટના તો એ બને જ નહીં. તો એવી રીતે આપણે દરેકના પાર્ટને જેવો બજાવે છે, જેવી એક્ટિંગ કરે છે, એને પ્રેમથી સ્વીકારી લઈએ. કેમ આમ કરે છે, ન કરવું જોઈએ, કરવું જોઈએ, જો હજી આપણે એવું જ કર્યા રાખશો તો સ્વાભાવિક છે સમય ગયો. જે કરે છે એની સમજ પ્રમાણે, એની શક્તિ પ્રમાણે એ રાઈટ હશે, અને આપણે જે કરીએ છીએ આપણી સમજ પ્રમાણે કદાચ આપણે રાઈટ હોય, એની સમજમાં કદાચ આપણે પણ ખોટા હોઈ શકીએ. તો એની બદલે આપણે એને પ્રેમથી સ્વીકારી લઈએ કે સારો, એનો પાર્ટ પણ બહુ સારો છે, તો એ સંકલ્પ ને સમયને આપણું બચત થઈ જશે. એટલે બાબા હસતા હસતા કે એક કા પાર્ટ ન મિલે દૂસરે સે, આપણી કમ્પેરિઝન કોઈ સાથે ન કરીએ,
કોઈ સાથે આપણી ભેદ કમ્પેરિઝન કરીએ તો અપમાન આવે કે અભિમાન આવે, એ પણ ના કરીએ. પણ આપણે આપણો રોલ સારો ભજવીએ, આપણે આપણી એક્ટિવિટી સારી કરીએ. કદાચ આપણને કોઈનું ખોટું દેખાય તો સંકલ્પ ન ચલાવતા એ વ્યક્તિ એ સમય પરવશ છે, કોઈ માયાનો વશ છે, તો એની એને આપણે આપણી મનસા શક્તિથી બળ આપીએ, તાકાત ભરીએ, શુભ ભાવના રાખીએ, તો એક દિવસ પરિવર્તન થઈ જશે. તો વિશેષ વિધિ વાતને ભૂલી જઈએ, ડ્રીલ કરીએ, સમય કોઈને કોઈ સેવાઓમાં લગાડીએ, કોઈ વાતને પકડીને ન રાખીએ, કોઈ વાતને પોઝિટિવ રૂપમાં સમાવીએ, નાના નાના કાર્યની અંદર સંકલ્પોને સાધારણ ન કરીએ, તો ઓટોમેટિક સંકલ્પ વૈચાર તો સમયની બચત સ્વાભાવિક રૂપમાં થઈ જશે. તો આપણે બધા વિશેષ આપની સમય પ્રમાણે આવતીકાલે મમાનો સમય માસ શરૂ થશે, આજે ઇન્ડિયામાં શરૂ થયો, તો અમે બધા જ કંઈક ને કંઈક નવો પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરીએ છીએ. તો આજે અમે અહીંયા બધાને મમાની વાત, મમાનું ગીત અને મમાએ જે ધારણા અપનાવી કે એક ગલતી બીજી વાર નહીં કરવાની, તો એના ઉપર આપણે અટેન્શન આપીએ કે નાની વાતને ક્યારે મોટી નહીં કરવાની, અને ગલતી થઈ ગઈ તો એ બીજી વાર ન થાય એનું ધ્યાન રાખીએ. આજકાલ આપ સૌ ઘણા બધા યુટ્યુબમાં બધા બહેનોના, ગુજરાતી બહેનોના ઇંગ્લિશ ક્લાસ સાંભળતા હશો, પણ હું એક વાત, એક પ્રેક્ટિકલ વાત સંભળાવું કે હંમેશા આપણે પોઝિટિવ રહેવું હોય તો શું કરવું, અને આપણે બધાએ હવે એ લાવવું જ પડશે. તો ભાઈ બ્રિજમોહનભાઈ હસતા હસતા થોડા દિવસ પહેલા એક વાત કરી કે બધા એનું સાંભળીને એટલે કા આપણે દિલ શિકસ્ત થઈ જાય, જેમ આજની મુરલીમાં કીધું કે કોઈ 20 સાલ વાળે બી છોટે હો જાતે, મને દિલ શિકસ્ત બની જાય કે મારાથી આવું નહીં થાય, હું આ કાર્ય નહીં કરી શકું, આપણે થોડા સંપન્ન બનીએ, હજી તો ઘણું ધારણ કરવાનું છે. તો એક વાત તમને પ્રેક્ટિકલ સંભળાવું. એક પિતાજી હતા, એને એના બાળકને પ્રશ્ન કર્યો કે 80 ને 20 કેટલા થાય, 80 + 20 કેટલા, ઇક્વલ કેટલા થાય. તો બાળકે જવાબ આપ્યો 180 થાય. તો પિતાજી એને એમ કીધું, ખૂબ સાબાસ, ધન્યવાદ, એની ખૂબ મહિમા કરી, ચોકલેટ આપી, ઘણું બધું કર્યું. તો ત્યાંથી એક ભાઈ પસાર થતા હતા, એને એમ કીધું કે આ ભાઈની બુદ્ધિ ફરી ગઈ છે, એ 80 અને મતલબ 80 ને + 20 કરે તો 180 બોલે છે. તો એને એમ થયું કઈ વાંધો નહીં, પણ એનાથી રહેવાનું નહીં, એટલે એ ભાઈને એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ જરાક ખોટું બોલે છે, તો તમે એને શું કામ સાબાસી આપો, ચોકલેટ આપો, 80 ને 20 કેટલા થાય. તો એ ભાઈએ કીધું કે ભાઈ એટલા માટે હું એને ધન્યવાદ આપું છું, ગઈકાલે એને 80 ની 20, 200 ની 20 કીધા હતા, આજે એને 180 કીધા. હું મારા બાળકની રોજ પ્રશંસા કરીશ, મહિમા કરીશ, પ્રોત્સાહિત કરીશ, તો એક દિવસ એ 80 ને 20 સો કહી દેશે અને એ એના મન મતલબ રાઈટ વે ઉપર પહોંચી જશે. તો આપણે બધા શું વિચારીએ, એમ થોડા સંપન્ન બનશું, એમ થોડું કઈ થઈ જશે, પણ નહીં, બાબા આપણને રોજ આપણી મહિમા કરે છે. તમે જ વિજયી આત્મા છો, તમે જ દેવતા છો, તમે જ વિશ્વના માલિક વિનાતા, તમે જ નારાયણ નશો રહેતો છો, તમે જ બ્રહ્મા બાબા સાથે રહેવા વાળા, રોયલ ફેમિલીમાં આવવા વાળા આત્મા છો. કદાચ આપણે 80 ને 20, 180 આજે છીએ, પણ લક્ષ રાખશું અને રોજ બાબાને યાદ કરતા રહીશું તો એક દિવસ આપણે 100% બ્રહ્મા બાપ સમાન બની જશું, અને આગળના ભવિષ્યમાં એટલું જમા કરેલું હશે કે 21 જન્મ આપણે ખાતા રહેશું, દ્વાપરમાં આપણી લોકો મહિમા કરશે,
સંગમ યુગમાં ફરીથી બાબાના બનીને આપણે આપણા જીવનને સફળ કરશું. તો મેઇન વચન સંકલ્પ એ આપણું બીજ છે, સ્નેહ આપણું પાણી છે, સેવા એ આપણો સમય છે જે આપણે દરેક કાર્યમાં લગાવીએ છીએ. તો આપ સૌ જરૂરથી નાની નાની વાતની બચત કરી, ઇકોનોમી કરી, આપણે પણ આપણા સંકલ્પને શ્રેષ્ઠ બનાવી અને લોકોની સેવામાં વાપરીએ, સમયને સફળ કરીએ અને આપણે ગુજરાત અવર નંબર લે અને ગુજરાતના ભાઈ બહેનો જ્યાં પણ છે ત્યાં એટલી બધી સેવા કરે કે બાબાની પહેલી નજર આપણા ગુજરાત તરફ રહે. અને હવે જેટલો સમય બચ્યો એ સમયને જરૂરથી આપણે કોઈ ને કોઈ કાર્યમાં સેવામાં સફળ કરીએ. અને બાબાજી આપણને જોવા માંગે છે કે મારા બાળકો જે સંકલ્પ કરે એ સીધી સ્વરૂપ બની જાય, સફળતા મુહૂર્ત બની જાય. તો આપણે એવા બનીએ અને બાબાની આશ અને મોટાઓની આશાને, આપણા જે નિમિત્ત બનેલા ટીચર બહેનોની આશાઓને આપણે પૂર્ણ કરીએ એ જ આજના દિવસની શુભ ભાવના છે. ઓમ શાંતિ. મન બુદ્ધિ સંસ્કાર સૂક્ષ્મ શક્તિઓથી મહાત્મા ચૈતન્ય બીજ રૂપ છો. ધીરે ધીરે મહાત્મા સૂક્ષ્મ વચન જ્યાં બ્રહ્મા બાબા ફરિસ્તા રૂપમાં સંપન્ન થઈ આપણને સંપન્ન સ્વરૂપ બનાવવા આહવાન કરી રહ્યા છે. ધીરે ધીરે બાપ દાદા મુજ આત્માને શક્તિશાળી કિરણો આપી રહ્યા છે. એ શક્તિશાળી કિરણોથી હું આત્મા માસ્ટર સર્વશક્તિમાન બની રહી છું. મારા સંકલ્પને શક્તિશાળી શ્રેષ્ઠ બનાવી રહી છું. ધીરે ધીરે શ્રેષ્ઠ સંકલ્પો દ્વારા બ્રહ્મા બાપ સમાન બનીને અનેક આત્માઓને શક્તિ પ્રદાન કરી દે છે. આજથી દરેક કાર્યમાં શક્તિશાળી સંકલ્પ કરીને બાપ દાદાને કમ્બાઈન્ડ રાખીને
કાર્યની શરૂઆત કરીશ, જેથી મારા સમય અને સંકલ્પની શક્તિઓને બચાવીને દરેક કાર્યમાં સફળતા મૂર્ત બનીશ. હું આત્મા શક્તિશાળી હર હંમેશ શક્તિશાળી પ્રકંપન ફેલાવી અનેક આત્માઓને શક્તિના વાઇબ્રેશન આપી વ્યર્થથી મુક્ત રહીશ. હર હંમેશ બાબાનો સાથે રાખી સમયને સફળ કરીશ. જીવનને બાબાના હવાલે કરીને સમય સંકલ્પ શ્વાસ સફળ કરીને અનેક આત્માઓને પ્રેરણા રૂપ બનાવીશ. આજથી હું એવો સંકલ્પ કરું છું કે મારા સમય સંકલ્પને બચાવીને શક્તિઓને જમા કરીને અનેક લોકોને મદદરૂપ થઈશ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.